વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે આપણે હાંડવાનું ખીરું કેવી રીતે પલાળવું એની રીત જોઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે હાંડવાનું ખીરું કેવી રીતે પલાળવું એની રીત જોઈ લઈશું. આપણે હાંડવાનો લોટ કેવી રીતે દળવાનો એની મેં રીત અગાઉના વિડીયોમાં બતાવી દીધી છે. હવે એની જરૂરી સામગ્રી જોઈ લઈશું. એના માટે આપણે જે કણકી કોરમાનો એટલે કે હાંડવાનો લોટ મેં 3 કપ લીધો છે. એક કપ જેટલું દહીં લીધું છે. દહીં થોડું ખાટું લેવાનું છે. જો તમને બહુ ખટાશ ના ભાવતી હોય તો તમે મોડું દહીં પણ લઈ શકો છો, પણ હાંડવો ટેસ્ટમાં ખાટો મીઠો જ સારો લાગે છે. 1 ટી સ્પૂન જેટલી હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને લોટ પલાળવા માટે સહેજ 9 શેકો પાણી, એકદમ માઇલ્ડ વોટર ગરમ કરવાનું છે અને આપણે એમાં જ લોટ પલાળવાનો છે. હવે એક વાડકો લઈ લીધો છે. હંમેશા ખીરું પલાળવા માટે મોટું તથા સહેજ પહોળું વાસણ લેવાનું, જેથી આથો આવે તો ખીરું ઉભરાઈને બહાર ના આવે. તો હવે આપણે ખીરું બનાવી પલાળી દઈશું. પાડકામાં લોટ લઈ લઈશું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર તથા દહીં નાખી દઈશું. શિયાળો હોય તો આપણે 7 કલાક સુધી આથો આવી જાય છે અને ઉનાળો હોય તો એને આથો આપતા વાર નથી લાગતી, 5 થી 6 કલાકની અંદર આથો આવી જાય છે. જો શિયાળો હોય તો તમે એને આથો જલ્દી લાવો હોય તો તમે તાપમાં પણ તપેલી કે આ વાસણને મૂકી શકો છો ઢાંકીને. અને આપણે પાણી રેડી દઈશું. થોડું થોડું પાણી રેડીશું. થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું છે. કકરો લોટ છે એટલે પાણી પી જશે. તમે દહીંને બદલે છાસનો પણ ઉપયોગ કરી શકો છો. કપ લોટમાં 1 ગ્લાસ પાણી વપરાયું છે. આ રીતે એકદમ સરસ રીતે ખીરાની કન્સિસ્ટન્સી આટલી જ રાખવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે એને ડીશ ઢાંકી અને ઢાંકી દઈશું અને 5 થી 6 કલાક માટે આપણે એને મૂકી રાખીશું. હુંફાળું વાતાવરણ હોય ત્યાં મૂકી રાખવાનું અને શિયાળો હોય તો એને તમે તાપમાં પણ મૂકી શકો છો. તો હવે 6 કલાક પછી આ હાંડવાનું ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે. એમાં એકદમ સરસ આથો આવી ગયો છે.